અમદાવાદમાં બે દિવસીય યુ ટ્વેન્ટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ યુ ટ્વેન્ટી સમિટમાં હાજર રહેશે. 27 દેશના પ્રતિનિધિ આંતરરાષ્ટ્રીય સંગઠનો લઈ રહ્યા છે ભાગ. સિંધુ ભવનની તાજ હોટેલમાં તમામ ડેલિગેટ્સ રોકાયા છે. રિવરફ્રન્ટમાં ઇવેન્ટ સેન્ટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ. વિદેશી મહેમાનો રિવરફ્રન્ટ કાંકરિયાની પણ મુલાકાત લેશે. તો બે દિવસીય ઇવેન્ટનો આજથી પ્રારંભ. રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટરમાં આ કાર્યક્રમનું આયોજન. 27 દેશના પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે. સપના જોડાઈ ગયા છે અમારી સાથે. સીધા સપના પાસે જઈશું અને જાણીશું યુ ટ્વેન્ટીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસીય યુ ટ્વેન્ટીને લઈને 27 દેશોના પ્રતિનિધિઓ ડેલિગેટ્સ આવ્યા છે. આખા આ કાર્યક્રમ કઈ રીતના રહેશે તેની શું છે રૂપરેખા? સપના છ મુદ્દાઓ પર ચર્ચા થનાર છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરી. સંબોધનમાં પણ ક્યાંક જે તમામ જે ડેલિગેટ્સ આવ્યા છે તેમને ભારતમાં ભારતમાંથી પણ, કારણ કે ગુજરાત એ વિકસિત શહેરની રાજ્યની ગણવામાં આવે છે. સપના સાથે જઈને જાણીશું આખો કાર્યક્રમ કઈ રીતનો રહેશે. મુખ્યમંત્રીના સંબોધનથી શરૂઆત થઈ ગઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં થવાના છે. સાથે સાથે આ બે દિવસીય કાર્યક્રમમાં 27 દેશોના પ્રતિનિધિઓ જ્યાં ભાગ લેશે, આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લઈ રહ્યા છે, તેવો ખાસ અહીં રિવરફ્રન્ટ અને કાંકરિયાની પણ મુલાકાત લેવાના છે. બે દિવસીય શેરપા લેવલની બેઠક અને મહત્વના 6 મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. વહેલી સવારે ડેલિગેટ્સ યોગમાં પણ જોડાયા હતા. તેઓના આગમન બાદ અહીં કાર્યક્રમમાં સુનિયોજિત કરવામાં આવેલા છે. રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે કાર્યક્રમ શરૂ થયા છે. મુખ્યમંત્રીના સંબોધન સાથે શરૂઆત થઈ છે. બે દિવસીય યુ ટ્વેન્ટીનો આજથી પ્રારંભ થયો છે.